સમા બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી. ગુજરાત સહિત તમામ રાજ્યો પાસેથી આ માહિતી મંગાવાઈ છે. કેન્દ્ર સરકાર રાજ્યના મુખ્ય સચિવ પાસે વિગતો માંગતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. મદ્રેસામાં પગાર ચૂકવવાના નાણાંનો સ્ત્રોત ચકાસવા માટેના આદેશ આપવામાં આવ્યા. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો હોય તો તેમનો સર્વે કરાશે. બીયુ પરમિશન, ફાયર સેફટી મામલે પણ તપાસ કરાશે. અમદાવાદની 175 મદ્રેસામાં તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તપાસનો રાજ્યને આદેશ કર્યો છે, ત્યારે કેન્દ્રના આદેશ બાદ રાજ્ય સરકાર એક્ટિવ થઈ છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શિક્ષણ વિભાગના જે સચિવ છે એમને સર્ક્યુલર કર્યો છે, એમને સમન્સ પાઠવ્યો છે કે રાજ્યની તમામ શાળાઓના જે વિદ્યાર્થીઓ છે તેમને લઈને એક સર્વે કરવામાં આવે. અને આ જે સર્વે છે એ મદ્રેસામાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટેનો જે સર્ક્યુલર છે તે કરવામાં આવ્યો છે. અને એ જ પ્રમાણે આજે દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ટીમ બનાવીને દરેક જગ્યાએ તપાસ કરી રહ્યા છે, સર્વે હાથ ધરી રહ્યા છે. ફિઝિકલ સર્વે કરી ગૂગલ શીટમાં માહિતી પણ અપલોડ કરવા સૂચના છે. અને મદ્રેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે પણ ફિઝિકલ ચકાસણી કરી તેમજ મદ્રેસાઓને મેપિંગ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરમાં ગઈકાલે જે પ્રમાણે સર્ક્યુલર થયો એ પ્રમાણે જે ટીમ છે તે સર્વે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 175 જેટલી શાળાઓ છે કે મદ્રેસાઓ છે કે જેમાં અત્યારે સર્વે હાથ ધરવામાં આવશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ. રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે તમામ જે સચિવ છે એમને લેટર લખ્યો છે, એમને સમન્સ પાઠવ્યો છે. અને આ સમન્સ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને લઈ સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે. આદેશ મુજબ મદ્રેસામાં ભણતા વિદ્યાર્થીઓ સમન્સ શાળાઓમાં સામાન્ય શિક્ષણ મેળવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા આદેશ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ બનાવી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. અને એ જ સૂચનાનું અત્યારે પાલન પણ થઈ રહ્યું છે કે જ્યાં જે શિક્ષણ વિભાગની ટીમ છે તેઓ અત્યારે અહીં તપાસ કરી રહ્યા છે, તપાસ કરી ચૂક્યા છે. અને એક સેન્ટરથી તેઓ હવે એક જે મદ્રેસા છે ત્યાંથી હવે અન્ય મદ્રેસાએ પહોંચી રહ્યા છે. અને હાલ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જે ટીમ છે તે અત્યારે અહીં તપાસ કરીને નીકળી રહી છે. અને મહત્ત્વની વાત એ છે કે શાળાઓમાં બાળકોને જે મદ્રેસા છે એમાં બાળકોને પૂરતું સામાન્ય જે શિક્ષણ છે મળે છે કે નહીં તેની આ તપાસ ચાલી રહી છે, તેની સર્વે અત્યારે કરવામાં આવી રહ્યું છે. અને લગભગ 190 પણ વધારે અમદાવાદમાં મદ્રેસા છે કે જેની તપાસ કરવામાં આવી રહી છે. અને ગુજરાત રાજ્યની પણ વાત કરીએ તો 1300 વધારે મદ્રેસા છે કે જેમાં આ પ્રકારનો જે સર્વે છે તે હાથ ધરવામાં આવશે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ.